હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ બેક આજે આપણે ધોરણ સાતમાં વિષય હિન્દી એમાં પાઠ નંબર છ ડૉક્ટર વિક્રમ સારાભાઈ એનો આજે આપણે અભ્યાસ કરીશું ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તેઓ એક વૈજ્ઞાનિક હતા જો આપણે આજે જોઈએ એક એસે મહાન વૈજ્ઞાનિક છે કે તેઓ એક મહાન વૈજ્ઞાનિક હતા જબ વે માત્ર વર્ષ કે થે ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકોરને ભવિષ્યવાણી કી થી એ બાલક બળા હોકર બહુ યશસ્વી બનેગા ઓર ઉસ ઉળકને ઉસી ભવિષ્યવાણી આપણે સે સચ સાબિત કર ડાલી કે આજે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તેમના ગુરુ રવિન્દ્રનાથ ઠાકોરે એવું કહ્યું હતું કે આ બાળક ખૂબ જ તેજસ્વી છે અને તે મોટા થઈને ખૂબ જ મોટા વ્યક્તિ બનશે એટલે કે તેઓ શું બન્યા વૈજ્ઞાનિક બન્યા તેઓએ પોતાના કર્મો એટલે કે પોતાના કામથી આ ભવિષ્યવાણી સાચી કરી બતાવી ક્યાં આપ જાણતે હે કે કોણ થે કે શું તમે જાણો છો ડૉક્ટર વિક્રમ સારાભાઈ કોણ હતા તો જુઓ વે થે અમારે મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે તેઓ આપણા મહાન વૈજ્ઞાનિક હતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ કા જન્મ બારા ઓગસ્ટ સન ઓગણીસો બારા કો અહમદાવાદ મેં હોવા થા કે ડોક્ટર વિક્રમ સારાભાઈ છે તેમનો જન્મ ક્યારે થયો હતો બાર ઓગસ્ટ અને કઈ સાલમાં ઓગણીસો ને બારની સાલમાં અમદાવાદમાં થયો હતો ઊંકા પરિવાર એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવાર થા કે ડોક્ટર વિક્રમ સારાભાઈ છે એમનો પરિવાર એટલે કે તેઓ બહુ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ હતા તેમનો ઉદ્યોગ મોટો હતો પિતા કા નામ અંબાલાલ તથા માતા કા નામ સરલા દેવી થા કે આ ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે એમના પપ્પાનું નામ શું હતું અંબાલાલ અને તેમની માતાનું નામ હતું સરલા દેવી વિક્રમ સારાભાઈ આઠ ભાઈ બહેન છે કે તેઓ આઠ ભાઈ બહેનો હતા જો આગળ બાલ્યકાલ મેં સે પ્રતિભાવના પ્રતિભાવન વિક્રમ સારાભાઈ કે બચપન કા પ્રસંગ કે સફળતા હાસિલ કરને કે બુલંદ ઈરાદે કો દર્શાવતા હે કે બાલ્યકાલ એટલે કે બાળક અવસ્થામાં તેઓએ આ તમને નીચે કહેશે કે શું કર્યું હતું કે જેનાથી તમને સૂચવે છે કે તેઓના ઈરાદા ખૂબ જ એટલે કે તેઓના લક્ષ્ય મજબૂત હતો જબ પાંચ છ સાલ કે છે તો પરિવાર કે સાથ શિમલા ગઈ કે તેઓ પાંચ છ વર્ષના હતા ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે શિમલા ગયા હતા શિમલા મનાલી એક ફરવાનું ફરવાનું સ્થળ છે શિમલા મેં ઊંકે પિતા શ્રી અંબાલાલ કે નામ ઢેરો ચિઠ્ઠીયા હતી થી કે શિમલા છે ત્યાં એમના પિતા અંબાલાલના નામે અનેક ચિઠ્ઠીઓ આવતી હતી યહ દેખ કર બાલક વિક્રમ કે મનમાં ભી ઈસ્કા હુઈ કી ઉનકે નામ ભી ખૂબ સારા પત્ર આવે કે આ જોઈને વિક્રમ સારાભાઈને શું થયું કે મારા પપ્પાના નામે જેમ ચીઠીઓ આવે છે તેમ મારા માટે પણ બહુ બધા પત્ર આવે એવી મારી ઈચ્છા છે કારણ કે મોટા ઉદ્યોગપતિ હોય એટલે એને અનેક ચિઠ્ઠીઓ આવે એને અનેક કામો હોય છે ત્યારે તો ટેલિફોન હતા ન એટલે ત્યારે ચિઠ્ઠીઓ આવતી જો આગળ એ કઈ લિફાફો પર આપના નામ તથા પત્તા લિખા ઓર ડાકઘર મેં ડાલ દીએ કે વિક્રમ સારાભાઈ શું કર્યું એના પપ્પાની જેમ ચિઠ્ઠી આવે એના માટે એણે પોતાનું નામ અને પોતાનું એડ્રેસ એ લખીને ડાક ઘર એટલે કે જે પોસ્ટ ઓફિસ હોય ત્યાં જઈને આપી એવા કે એના નામે ચિઠ્ઠીઓ આવે એવું એને જોઈતું હતું એટલે એણે આવું કર્યું ફિર ક્યાં હતા ઉન કે નામ પર ઢેરો ચીઠિયા આને લગી કે પછી શું હતું એના નામની ચિઠ્ઠી એણે જ નાખી હોય તો એની જ પાસે આવવાની હોય એટલે આવા લાગી પિતાને દેખા તો મનમે બાળક વિક્રમ કે ઇસ કામ કે પીછે કે ઉદ્દેશ કો જાણને કી ઈચ્છા હોય કે એના પપ્પાએ વિક્રમ સારાભાઈ છે એના પપ્પાએ જોયું કે આવું શું કામ કરે છે એને એવું જાણવાની ઈચ્છા થઈ વિક્રમ સારાભાઈના પપ્પાને જાણવું હતું કે આ બાળક આવું શું કામ કરે છે અસલિયત માલુમ હોને પર હે હસી આવી કે વિક્રમ સારાભાઈ આ શું કામ કર્યું હતું તો એ જાણીને એના પપ્પાને પણ હસવું આવ્યું કે શું કર્યું હતું કે એના પપ્પાના નામે ચિઠ્ઠી આવતી હતી તો એના નામે ચિઠ્ઠી આવે એના માટે એણે શું કર્યું કે પોસ્ટ ઓફિસમાં જઈને ચિઠ્ઠીઓ નાખી એવા લેકિન સફળતા પાને કી ઈચ્છા જાણ કર અચ્છા ભી લગ્યા કે સફળતા એને મેળવવી છે એ ઈચ્છા છે વિક્રમ સારાભાઈમાં એ જાણીને એના પપ્પાને પણ ખુશી થઈ જબ આઠ સાલ કે થયે તો સાયકિલ પર વિભિન્ન કલાબાજીયા કરતે ઓર લોકો અંચંભિત કર દેતે કે તેઓ વિક્રમ સારાભાઈ આઠ વર્ષના હતા ત્યારે તેમની સાયકલથી અનેક કલાબાજીઓ એટલે કે સાયકલ ગોળ ફેરવે એનાથી અનેક રમતો કરતા હતા અને લોકોને આશ્ચર્યચકિત કરી દેતા હતા ઉમે સાહસિક કારનામે પ્રિય થાય કે તેઓને આમ સાહસિક એટલે કે ખૂબ જ સરસ કારનામા ગમતા હતા કે જે આમ ખૂબ જ અલગ હોય ગણિત તથા ભૌતિક ભૌતિકી કે પ્રત્યે ઉહરી દિલચસ્પી હતી કે તેમને ગણિત પણ અને વિજ્ઞાન પણ ખૂબ ગમતું હતું જો આગળ ઉમેટ્રિક કી પરીક્ષા સન ઊન્સો ચો ચોત્રીસ મેં પાસ કરી કે તેઓએ પોતાની પરીક્ષા મેટ્રિક્સની પરીક્ષા હતી તે ઓગણીસો ને ચોત્રીસમાં પાસ કરી સન ઓગણીસો ચોત્રીસ અને સાડત્રીસ મેં ગુજરાત કોલેજ અહેમદાવાદસે ઇન્ટર કી પઢાઈ કી કે ઓગણીસો ચોત્રીસ અને સાડત્રીસ સુધીમાં તેમણે ગુજરાત કોલેજ જે અમદાવાદ છે ત્યાંથી એમણે ઇન્ટર ઇન્ટરની પઢાઈ કરી હતી ઇન્ટરનું ભણ્યા હતા ઓગણીસો સાડત્રીસ મેં ઇંગ્લેન્ડ ચલા ગઈ તેઓ ઓગણીસસો સાડત્રીસમાં ઇંગ્લેન્ડ ચાલ્યા

સર સીવી રાવન અને ડૉક્ટર હોમી એમને સંબોધન મળ્યું રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન સે બળે પ્રભાવિત હોય કે તેઓ રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન હતા તેનાથી ખૂબ પ્રભાવિત થયા સન ઓગણીસો બયાલીસ વ વૃણાલીની સ્વ સ્વામિનાથન કે સાથ વિવાહ સૂત્ર મેં બંધે કે તેઓ ઓગણીસો ને બેતાલીસમાં મૃણાલિની સ્વામિનાથન આ નામ છે છોકરીનું જેમની સાથે તેમણે લગ્ન કર્યા